केस हटावा मुद्दे भाजप प्रवक्ता ऋत्विज पटेल निवेदन, कहू के युवानों पर थयेला केस परत खेंचवारी प्रक्रिया चालू छे। बीजी तरफ हार्दिक पटेल ना आक्षेप पर कहू के मीडिया में रहवा माटे हार्दिक पटेल आवा निवेदनों करे छे। हार्दिक पटेल ना निवेदन पर पास देता दिलीप सांभवानी आखरी प्रतिक्रिया, आंदोलन मुद्दे हार्दिक पटेल पर प्रहार करता सवाल कर्या छे। चूंटणी समय ज हार्दिक पटेल ने केम पाटीदार युवानोना केस याद आव्या, पाटीदारों सामेना मोटा भागना केसों पाछा खेंचाय छे तेम दिलीप सांगवाए कहूं छे। जयराजसिंह परमारना पक्ष पलटा करवाना मुद्दे हार्दिक पटेलनुं निवेदन, कहूं के जयराजसिंह पोताना स्वार्थ माटे भाजपा जई रह्या छे। कोंग्रेसे जयराजसिंहने घणुं आप्युं छे, लांबा समय सुधी जयराजसिंह कोंग्रेसना प्रवक्ता रह्या हता। जयराजसिंह परमारना समर्थनमां महेसाणा शहर कोंग्रेस वधु तूटी, महेसाणा कोंग्रेसमांथी आजे नवीन चंद्र पटेल अने चिराग बारोट सहित घणा आगेवानो भाजपमां जोडाशे तेवो पूर्व चेरमेन हिरેન મકવાણાનો દાવો, સાથે જ કોંગ્રેસમાં જૂના આગેવાનોની પણ અવગણના થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે। પાટીદાર આંદોલન સભેના કેસ ખેંચવા મુદ્દે હાર્દિક પટેલ બાદ કોંગી એમએલએ લલિત કગથરાના પણ સરકાર પર આક્ષેપ, કહ્યું કે સરકાર એક ઝાટકે કેમ તમામ કેસો પરત નથી ખેંચતી, સરકારે સમાજને વચન આપેલું તે પૂર્ણ કરવું જોઈએ। કોંગ્રેસને વધુ એક ઝટકો, લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ સહિત 200થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા। કોંગ્રેસના પ્રવક્તા ભરત દેસાઈ ભાજપમાં જોડાયા, ગોરધન ઝડફિયાની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો। કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ભરત દેસાઈ ભાજપમાં જોડાયા, તેની સાથે જ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાંચ નેતાઓની પેઢી છે અને આ પાંચ નેતાઓએ લાખો યુવાનોને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા મજબૂર કર્યા, માટે અમે ઝેરની બાટલી મૂકીને કોંગ્રેસમાંથી નીકળી ગયા। કોંગ્રેસ કાર્યકરોના પક્ષ પલટા મુદ્દે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું નિવેદન, કહ્યું કે ભાજપ બહારથી આવેલા લોકોને હોદ્દાઓ આપે છે અને પોતાના જ નિષ્ઠાવાન કાર્યકરો સાથે અન્યાય કરે છે। આમ આદમી પાર્ટી અને હવે કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપમાં પડી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ભાજપ કોંગ્રેસથી યુક્ત થઈ રહી છે, કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળીને શુદ્ધ થઈ રહ્યા છે। એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓ માટે ભાજપમાં વેલકમ પાર્ટી થઈ રહી છે અને તેને લઈને ભાજપના પાયાના કાર્યકર્તાઓ નારાજ છે। ગુજરાત કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ વિજય દવેનું રાજીનામું, પ્રભારી રઘુ શર્માને મોકલ્યું રાજીનામું, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના પુત્રના કારણે રાજીનામું આપ્યું, કોંગ્રેસ ભવનમાં પ્રમુખ પુત્રની દખલગીરી અંગે કર્યા આક્ષેપ, જગદીશ ઠાકોરના પુત્ર નેમેશ ઠાકોરના કારણે રાજીનામું આપ્યાનો સૂત્રોનો દાવો। કોંગ્રેસના વધુ એક નેતાએ ઉચ્ચ નેતાગીરીને ઉદ્દેશીને દર્શાવી નારાજગી, અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ કર્યું ટ્વીટ, લખ્યું કે શ્રેષ્ઠ નેતૃત્વ ખોટો નિર્ણય કરશે તો હું ચૂપ નહીં બેસું। ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમમાં આપના તમામ નેતાઓ સિનિયર નેતાઓની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા। ઇસનપુર વોર્ડના પ્રમુખ રાજેન્દ્ર સોની, ઉપપ્રમુખ કૃણાલ સુથાર, સંગઠન મંત્રી અશોક ગજ્જર, યુવા પ્રમુખ આયુષ સોની, મહામંત્રી મોનિક વસેટા ભાજપમાં જોડાયા, સામાજિક આગેવાનોએ પણ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો। ગાંધીનગરમાં મુખ્યમંત્રીનો ઓનલાઈન જનફરિયાદ નિવારણ અંગેનો રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ 24 ફેબ્રુઆરી યોજાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે અને આ સ્વાગત કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાશે। ગોધરામાં યોજાનારા આવાસ લોકાર્પણ દિવસ કાર્યક્રમ મોકૂફ રખાયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાવાનો હતો કાર્યક્રમ, રાજ્યના ગ્રામ્ય વિકાસ અધિક કમિશનરે કરી જાહેરાત, કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરાતા જિલ્લામાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। એલઆરડીની શારીરિક પરીક્ષાનું પરિણામ થયું જાહેર, પ્રથમ પરીક્ષામાં 6,56,000 વિદ્યાર્થીઓમાંથી 2,94,000 પરીક્ષાર્થીઓ થયા પાસ, હવે 10 એપ્રિલે લેવાશે લેખિત પરીક્ષા। રાજકોટમાં આજી નદીના કાંઠે બનશે રિવરફ્રન્ટ, આજી રિવરફ્રન્ટને રાજ્ય સરકારે આપી લીલી ઝંડી, રાજ્ય સરકાર તરફથી મળ્યું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ, સાબરમતી રિવરફ્રન્ટ નવી સંસદ બનાવનારા વ્યક્તિ કરશે ડિઝાઇન, હાલ ચાલી રહ્યું છે પહેલા તબક્કાનું કામ।
राजकोट कमीशन कांडनी तपास से पूर्ण आ तपास विकास सहाय की अध्यक्षता में थई रही थी। तपास पूर्ण थई गया बाद हवे कोईपण समय रिपोर्ट रजू थई शके छे। बीजी तरफ जगजीवन सखिया मुख्य प्रधान अने गृह राज्य प्रधान साथे मुलाकात करीने जवाबदार सामे पोलीस फरियाद अने एससीबी तपासनी मांग करशे। राजकोट पोलीस कथित कमीशन कांड केस फरियादी जगजीवन सखिया ने गृह मंत्रालय माथी आप्यो फोन, टूंक समय में रिपोर्ट रजू थशे तेवी आपी टेलिफोनिक माहिती। फरियादीनी मांगणी मुजब परिणाम आवशे तेवो कर्यो दावो, जल्दी कार्यवाहीनो गृह मंत्रालय आप्यो छे आश्वासन। અમરેલીના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંબરે રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું કે ગુજરાત રાજ્ય વિકાસમાં નહીં પરંતુ અપરાધમાં છે નંબર વન, રાજ્યમાં માત્ર નામના જ છે કાયદા અને વ્યવસ્થા। ગાંધીનગરના માણસામાં પ્રેમિકા પર થયેલા હુમલા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન, કહ્યું કે ગુનેગારો બેફામ બન્યા છે, તેમને કોઈનો ડર નથી। સાથે જ જગદીશ ઠાકોરે એવો પણ પ્રશ્ન કર્યો કે સકીરાને હજુ સુધી જનરલ વોર્ડમાં જ કેમ રાખવામાં આવી। સુરતમાં ક્રિશ્મા વેકરિયા હત્યા કેસમાં જિલ્લા પોલીસ પેનલ વિરુદ્ધ 1000થી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરી। હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો એફએસએલનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। 2500 પાનાની ચાર્જશીટમાં 190 સાક્ષીના નિવેદન લેવાયા છે, તો આરોપી ફેનિલે AK-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો પણ ઘટસ્ફોટ।